જય માતાજી ને જય દ્વારકાધીશા ને. તો જો અત્યારે વાગ્યા છે 8 અને આપણે જો હવે ઘાણે જવા નીકળી ગયા છીએ. આજે જઈને કોઈ ગ્રાહક તો કઈ આવવાના કે એવું કઈ છે નહીં, એટલે ઘાણું તો આજ કઈ સાલુ નથી કરવાનું. પણ આજે આપણે ફિલ્ટર ને એવું સાફ કરવાનું છે. અને આજ ટાયર છે એની વાત જવા જોઈએ, ભૂકા કાઢી નાખે એવી ટાયર છે. આજ જો માથે એક ટોપી પહેરી છે, એની માથે આપણે કોટની ટોપી છે અને કોટે પહેર્યો છે. નગર તો રોજ આપણે શું કહેવાય ગાણે જાવી એટલે 8 વાગે કાં ટાઈટ ઉડી જતી હોય, એટલે કાંઈ કોટ ન પહેરવો પડતો. પણ આજ જો વાતાવરણ આપી ગયું છે, તો વાદળ થયા છે બધી બાજુ અને ટાઈટે વધારે છે. આમ તો કાલની ટાઈટ જ હતી, વાદળ છે અહીંયા વાતાવરણ જેવું હતું એટલે તડકો કાંઈ હતો નહીં. અત્યારમાં જો ગાડીમાં તે કડીક માઇલ પર બેસી એટલે પૂછવાય આખી રાત પડી રહી હોય એટલે સીટું એવું બધું ટાડું થઈ ગયું હતું. પણ આપણે તો શું છે ખાલી કાણા સુધી જવાનું હોય 1.5 કિલોમીટર, એટલે એ કાંઈ ઉપાધિ હોય નહીં. તો જો હવે ધીમે ધીમે ત્યાં જવા નીકળી ગયા છે. હજી બીજા કોઈ તો કાંઈ આવ્યા નથી, મારા બાપુને બધા વ્યા ગયા છે ગામમાં માતાજીના માટે અને કારખાના બધી અગર બધી વાંસવાની હોય એટલે એ બધા વ્યા ગયા છે ત્યાં. અને અશોક કાકા આજ જવાના છે ખરાવાડીએ, ઘઉંમાં દવા છાંટવાની હતી અને ઘઉંમાં પાણી જવા દેવાનું કામકાજ હતું એટલે ત્યાં હવે જોવી. જો અશોક કાકાની બધા આવે તો ફિલ્ટર ને એવું બધું આજ સાફ કરવાનું છે. અને જો આપણે ફાઇનલ પૂજી જ્યા કાણે હવે ગાડી કદી બંધ. અને આજથી અમારા છોકરાને તે બધાને શું કહેવાય સ્કૂલ હવારની થઈ ગઈ છે જયલાની ને, એટલે હવારમાં ટૂંકમાં 7:30 થી 12 નો ટાઈમ થઈ ગયો છે. એટલે હવે ઈવડાવીને તે રોજ વહેલા સ્કૂલ ચાલુ થશે. અને જો 8:15 જેવું થયું તો એ જે શું કહેવાય સુરજ દાદા તો આમ સાવ તડકો નથી નીકળ્યો, આમ વાદળમાં છે એટલે ટૂંકમાં સાંયા જેવું વાતાવરણ છે અને પવન એ વધારે છે અને ટાઈટ બહુ છે. તો હાલો ડાયરો, જો અત્યારે વાગ્યા છે 2 અને આપણે અહીંયા સુવીપડામાં આટો મારવા. તો જો તમને બતાવું, આપણે જો આ એટલાપડામાં જીરા વાવો ભાગ રહ્યો એમાં આટો મારવી છે. આમાં આપણે આ કેરામાં જો એક માસે મેથી ને લહણ ને ડુંગળી ને આવું બધું કરેલું છે. એ આ કેરો સ્પેશિયલ બકાલાનો છે અને આ બાજુ બધી જાહેર છે. જાહેર જો હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. એમાં આજે જો શોકા કાંઈ પાણી જવા દીધેલું છે હવામાં, કેમ કે લાઇટ હમણાંથી લગભગ 3-4 અઠવાડિયાથી હવે દિવસની થઈ ગઈ છે. રાતનો પાવર આવતો નથી, દિવસનો પાવર હોય છે એટલે હવામાં કટાવીને અહીંયા પાઈ ગયેલા છે. અને અત્યારે વ્યા ગયા છે પાછા લગભગ ખારાવાડીએ દવા છાંટવા ઘઉંમાં. અને અહીંયા જો જીરામાં સલ્ફર ચાલુ કર્યું લાગે છે. લાવો જોઈએ શું છે, ફાલ્કોન હ્યુમિક એસિડ. તો જો જીરામાં મૂળના વિકાસ સાટું હ્યુમિક એસિડ ચાલુ કર્યું છે. હાલો ડાયરો, તમને બતાવું આપણું જીરું કેવું થયું છે. એમ એમાં એવું છે ડાયરો, જો આ બાજુ થોડુંક પાતવું દેખાય છે. એમાં શું છે આ બાજુના જે 4-5 સા છે ને એમાં આપણે ટૂંકમાં દતાવ નવો હતો એટલે મુરે તે અહીંયા થયું પેલું, એટલે શક્કરના સેટિંગમાં એમાં થોડુંક શું કહેવાય કાઠું પાતું થઈ ગયું હતું. બાકી જો એન્ચોડના સા છે જે એ તમને બતાવું. જો આમાં કમ્પ્લીટ ઉગી ગયું છે. જો એન્ચોરે જે પાણ બાકી છે, એન્ચોરે બધા જે ઉપલો આડ્યો રહ્યો એમાં પાણ બાકી છે. બાકી આ સાઈડનો જે એટલો આડ્યો રહ્યો એમાં તો હોતું પાણ નથી, ત્યારે નીકળી ગયું. હવે આમ પાતા પાતા કોઈ રહેલા જાય સ્થિતિનું છે. અત્યારે જો એન્ચોરા ખૂણામાં જે વાલ રહ્યો એકલાપડામાં એ ન્યાથી હાલે છે. એ પછી જ્યારે આ આડ્યો પી જાય છે આખો, ત્યારે પછી આપણે અહીંયા જે આ વાલ રહ્યો આ ટીપણ એ વાલેથી ચાલુ થઈ જાય છે. બાકી એન્ચોર પેલું પાણ સૌથી પેલા એન્ચોર નીકળ્યું હતું એટલે એન્ચોર જેવી ખાતું દેખાય છે. ઓલચોર હજી ઉગતું આવે છે અમુક અમુક જગ્યામાં. અને હમણાં પછી ઉપલા ખેતરમાં જઈએ ત્યાં તમને બતાવું ત્યાં આપણે ટપકમાં કેવું કરું. તો હાલો ડાયરો, જો અત્યારે આપણે વ્યાયા એન્ચોર ઉપલાપડામાં કુવા બાજુ. તો જો અહીંયા છે આપણે થોડુંક બકાલું, અહીંયા જો ડુંગળી છે અને ભેગા કોક કોક છોડવા કોબીના નાખેલા છે. અને આ બાજુ જો આપણે મકાઈ અને જાર ને બાજરી ને એવું બધું ભેગું આવ્યું હતું એ જો વાઢીને પૂરા કરી નાખ્યા છે. અને અહીંયા એક કે તો લીલી નીણ હાટું એમના ઊભો રાખ્યો છે અત્યારે, એ કાંઈ વાટ્યું નથી. અને આ બાજુ છે રજકો આપણે, એનો અત્યારે વાટ ચાલુ છે. અને નવો રજકો જે આપણે વાવ્યો હતો
એ જો આ બાજુ છે ભેગા, જો આ રાજગરાના અમુક છોડવા નાખેલા છે, તો એ કે અત્યારે બહુ મસ્ત એવો વ્યૂ આવે ખેતરમાં, તમે આવો એટલે મજા આવે એવું વાતાવરણ છે. અને આ જ ડાયરો હજી જો પવન તો કાંઈ પડ્યો નથી, પવન છે પણ અત્યારે તડકો છે એટલે ટાયર કાંઈ એવી ખાસ લાગે એવું છે નહીં. બાકી આજે આમ તો કાલ સાંજની જ તે ટાયર વધારે હતી અને પવન હતો ટાટો એટલે ટાયર વધારે લાગતી. અને જો આ બાજુ આપણે કુવ્યા શીખુડી છે અને શીખવું આવ્યા બહુ, એની વાત જ આવે જો એવા શીખવું આવ્યા છે, તમને તો અહીંયા બતાવું બધે. જો આ શીખવું તમે જુઓ, આપણે શીખવું જ આ શીખુડીમાં એટલે આવે છે ને કે આખી શીખુડી ટૂંકમાં જ્યારે શીખવું મોટા થાય ને ત્યારે આખી આમ નીમી જાય એટલે આપણે શીખવું આવે. બે છે આપણે શીખુડી ઝાડ, એક આ બાજુ છે એક ઓલી બાજુ છે. ઓલી બાજુનું જે ઝાડ ઉયું ને શીખુડી એ છે ટૂંકમાં, એમાં આટલા શીખવું નથી આવતા એ તમને બતાવું. જો બે થળિયા તમને બતાવું ને ખ્યાલ આવે. તો આ બાજુનો જે આ છોડવો થયો ને આપણે, એમાં આ વખતે શીખવું આવ્યા છે પણ તો આ બાજુ આ જે શીખવું થાય ને આટલા તો નથી જ ત્યાં, તમે શીખવું જુઓ બધા. અને આનું થળિયું તમે જુઓ એટલે આમાં શીખવું વધારે છે. અને એ પહેલાં આપણે કંઈ જાંબુડો હતો પણ જાંબુડો આપણે કાઢી નાખ્યો સુકાઈ ગયો હતો એટલે આ શીખવું બે છે પણ શીખવું બહુ જ આવે છે. અને ઓલી બાજુ એક શું કહેવાય ગુંદો છે અને એક છે હાગનું ઝાડવું, એ બહુ મોટું છે અને જૂના ઝાડવા છે આ બધા. એટલે શીખવું અત્યારે જોરદાર અને બહુ જ આવ્યા છે બે શીખુડીમાં. પાછું પાણી આવીને મળતું હોય આપણે ઓગળ દાદાની નપડામાં જે કૂવો છે ને એનું પાણી જોયું એટલે આપણે વાલ દેખાય ને એ ન્યા આવતું હોય એટલે ન્યાથી ટૂંકમાં પછી આપણે આ શીખુડીને પાતા હોય. બાકી ઓર્ગેનિક શીખવો, કોઈ પણ પ્રકારનું ખાતર કે દવા કે એવું આપણે આમાં કોઈ દી નાખતા નથી. એવું આપણે શું કહેવાય ટાઈમે ન હોય એમના એની રીતે જે કાંઈ આવે ને આવતું હોય એના નીના પાંદડાનો કસરો બધો હોય એ થળિયામાં પડતો હોય ને પાણી જતું હોય એ એમને બધું આવે છે. એટલે શીખવું અત્યારે આવ્યા જોરદાર એની વાત જ આવે જોવા. અને જો અહીંયા છે આપણો કૂવો, આ કૂવો આપણે લોકડાઉનમાં બાંધ્યો હતો, અત્યારે તો પાણી બહુ ઊંડું વયું ગયું છે. આમાં શું છે તડકો ઓલી બાજુથી આવે છે ને એટલે નહીં દેખાતું હોય પાણી વીડ્યું બહુ ઊંડું. આમાં તો આપણે તારીખ પોતે લખેલી છે 29/4/2020 આપણે બનાવેલો છે ગુરુવાર. એ વખતે શું હતું કે કોરોના વખતે આમ તો કાંઈ કામ હતું નહીં અને બહાર ક્યાંય નીકળવાનું હતું, લોકડાઉન હતું એટલે બધા છોકરા ઘરે હતા વેકેશનમાં. એટલે પછી શું કહેવાય કૂવો આમ પગું ગાળેલું જ હતું ત્યાં, એટલે એ કાંઈ કરવાનું હતું નહીં, ખાલી રીંગું મૂકી અને બાંધવાનો જ હતો. એટલે રીંગું આપણે હનાળા નીતેશ નહીં છે એમની પાસે હતી તો ત્યાંથી રીંગું લઈ આવી અને આપણે હાથે જ બાંધેલો છે ટૂંકમાં. એટલે કૂવો અત્યારે આપણે લોકડાઉનમાં લાભ લીધો હતો ત્યારે બાંધી વાળ્યો હતો. અને જો અહીંયા છે ખરકવું આપણે, એટલે જો આમાં શીંગું આવે એટલે આપણે ખરકવાના શાકનું ચડી જાય. અને આ બાજુ જો વાલ વાલ ને એવું બધું છે. અહીંયા છે દૂધી, આમાં જો દૂધી અત્યારે આવે છે તમને બતાવું હોય તો કોઈ મોટી. બાકીમાં શું છે કે હમણાંથી શાક કરવા લઈ જતા હોય તો જ મોટી દૂધી હોય એ, એટલે નાની નાની તો ઘણી છે. અને આ છે આપણે નવો રસકો, જે ઓલો રસકો થયો એની પછી વાવેલો છે એટલે ટૂંકમાં હજી એમાં વાટ ચાલુ નથી કર્યો. અને આ બાજુ જો આપણે મરચી અને ટમેટા ને એવું કેરો છે. અને આ માહિતી હમણાં આજકાલ વાવેલું હોય તો હોય તો શી ખબર ભાઈ રાઈ લઈ જઈએ કાંઈ ટપકમાનીમાં એ વખતે થોડાક કેરા જાહેર ના કર્યા હતા એટલે જાહેર તો જો કમ્પ્લીટ ઉગી ગઈ છે. અને એનાથી ઉપર 3 કે 4 પાળિયા છે એ જીરું ના છે, એમાં જે જીરું કઈ ઉગ્યું નથી. ટૂંકમાં ટ્રાય કરવા આવ્યું હતું પાળિયામાં સારું થાય છે ટપક માટે, એટલે હજી તો ખાસ કઈ દેખાતું નથી. આમ ઉગવા મળ્યું છે પણ એટલું બધું નથી ઉગ્યું, આમ હેઠા બેહીન જોયું ને તો દેખાય છે. અને આ ટપક વાળું જોયું ને એમાં ત્યાં તમને ફોન પાસે લઈ જઈને બતાવું. આજે કોક કોક છોડવા ઉગતા આવે હજી
આપણે છોડવા દેખાય એ બધા જે આખા ઓલામાં ઉગતા આવે છે ટપક પાથરેલી રહે એમાં આવું છે બધું ડાયરો તો આવ્યો ડાયરો હવે પાછા વ્યાજ એવી કાણે પછી ફિલ્ટર સાફ કરવાનો અડધો બાકી છે અડધો ફિલ્ટર સાફ થયો છે અને અડધો બાકી છે અને ખીમભાઈ તો પાછા બુક પૂરો કરીને વ્યાઈ ગયા હતા આપણે વ્યાઈ હતા એ પડા પાંચા માટો મારવા અને એ ત્યાં વ્યાજ ગયા છે એટલે ઓગળા દાન વાલા દા નહીં હતા એટલે જોકે ઉડાવીને તો ફિલ્ટર સાફ કરવાનું ચાલુ કરી દીધું છે તેમ કે કાલ પાછો ઘાણો આંકવાનું છે એટલે અને આજે હવામાં ઓગળા દાદા વાલા દાદા જે થઈ અને માંડવીના કોથા આયા નવા પાછા થોડાક ભીડ લીધા હતા લગભગ 25 જેવા એટલે એ તો કાંઈ ઉપાધિ છે નહીં હવે ખાલી ફિલ્ટર સાફ કરવાનો રહ્યો છે એ થઈ જાય એટલે કાલ પછી આપણે ઘાણું ચાલુ કરવું હોય થઈ જાય એવું છે હાલો હવે આપણું બુલેટ ટીપીએ પીડ્યું છે એ બાજુ હાલ્યા જેવી તો હાલો ડ્રાઈવર જો અત્યારે વાગ્યા છે 4:30 અને જો આપણે ફિલ્ટર સાફ કરવાનું જે હાલત છે આજે આ ફિલ્ટર ને ભાઈ સાફ કરવાનું ચાલુ કર્યો હોય કેવા તો ઘડિયામ ચાલુ થયો ને નીચે નીચે કાઢ્યું એટલે ભાઈ મુરે ધારું લીધું આજ હવામાં ચાલુ થયો પછી લગભગ અડધો કરી નાખ્યો પછી લગભગ 11:30 એક મહેમાન આવ્યા તે ચા પીવા ખોટી થયા ચા બનાવ્યો મહેમાન ને ચા પાયો પછી બેઠા તે લગભગ 12:30 હું બપોરો કરવા ગયો ત્યાં સુધી બેઠા ને ખીમભાઈ જતા થોડુંક પાણી વાવવા પાણી પેલા ફૂટી ગયું હતું હવામાં તે થોડોક ઉલાવો ચડ્યો હોય છે દેવીએ ત્યાં પાણી વાવવા અને આપણે બેસી ગયા એટલે પછી કાંઈ કોઈ સાફ કર્યો નતો અને પડામાં આટો મારીને હું આવ્યો એટલે લગભગ પાછું 3:00 ચાલુ કર્યું હોય કાશીમભાઈ બીજા બધા કરવાની હતી એટલે તો જો ના હાલે છે અને જૂનું જો બધું અહીં પીડ્યું છે જે એમના એમાં એવું છે કે આવડું આ બધું હાબુ વાહા જે આવે હાબુ બનાવવા અત્યારે હાબુ જે કપડા ધોવાના ની બનાવતા હોય આપણે ગામડામાં દેશી આવે એવા હાબુ એવડા એ લોકો આ લઈ જતા હોય એટલે જયારે જાજુ હોય એકાદ જથ્થો થાય ત્યારે રિક્ષા લઈને આવે ને જમે એટલું લઈ જતા હોય એટલે એટલે તો કઈ થાય નહીં કેમ કે ઓણ સિઝન એવી છે નહીં નકર તો શું છે કે બે ફિલ્ટર વાતા ફરતી આવતા હોય એટલે ઘડીક એટલું થઈ જાય એટલે હજી એટલું ભેગું થયું છે એટલે હજી તો કોઈને કઈ લીધું નથી એમને પીડ્યું છે ચાલો ડાય તો હવે અત્યારે જો ઘડીક ખોટે થયા હતા એટલે હાથને એવું ધોઈ નાખ્યું તું પાછું ચાલુ કરી દેવી એટલે હવે પૂરું થાય ને એ કઈ વહીન કરવાનું છે નહીં તો હાલો ડાયરો જો અત્યારે વાગ્યા છે 8 અને જો હવે આપણે હાલે છે ધોવાની તૈયારી આજ આપણે ફિલ્ટર સાફ કરતા એ લગભગ 5:30 સાફ થઈ ગયું હતું આખો એ પછી જો ગામમાં બધું દિવસ કરી ગયા હતા અને પછી અહીંયા થઈ ગયા ને બાવ પાણી પીરી લીધા અને ધોવાની તૈયારી હાલે છે આજ મોટો પછી પવન ને એવું પડી ગયું હતું એટલે ટાઈટ તો થોડીક ઓછી થઈ ગઈ છે પણ અહીં છે તો ફ્રી રાજભાઈ ફોન જોવો પડે ને કઈ ઊંઘ નો આવે કઈ લ્યા અને આજ તો અમારે રાજભાઈ કઈ નિહાળે ગયા નતા એટલે હવામાં વેલા નિહાળે જવાનું હતું એટલે જઈ લો ગયો તો રાજભાઈ ને થોડું જાગવાનું મોડું હતું એટલે એ પછી કઈ ગયા નહીં તો હાલો ડાયરો હવે કાલ પાછો કાણો કરવાનો છે ચાલુ એટલે વિડીયોને ચેનલ પૂરો વિડીયો ગમો હોય તો લાઈક ને શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો